બોળ ચોથની વાર્તા. શ્રાવણ માસમાં વદ ચોથના દિવસે આ વ્રત લેવાય છે. વ્રત કરનારે પ્રાતઃ કાળે સ્નાન વિધિથી પરવારી કંકુ પુષ્પ અને અક્ષતથી ગાય અને વાછરડાનું પૂજન કરવું. વ્રત કરનારે એકટાણું કરવું અને તે દિવસે ઘઉંની અને છડેલી કોઈ પણ વસ્તુ લેવી નહીં. તો આવો જાણીએ બોળ ચોથની વાર્તા. એક ગામમાં વિધવા સાસુ અને વિધવા વહુ રહે. એમની પાસે માલ મિલકતમાં એક નાનકડું ખોરડું, એક ગાય અને એક વાછડું, આમ ત્રણવાના હતા. આમ તો ગામમાં ઘણી ગાયો અને ઘણા વાછડા હતા, પણ એમની ઘર જેવી સીડી ગાય અને ગાયનું એક રંગી વાછડું ક્યાંય ન હતા. સાસુ દર શ્રાવણ વદી ચોથના રોજ એ બોળ ચોથનું વ્રત કરે, પણ વહુ તો જડ બુદ્ધિની હતી, એ કોઈ જ વ્રત કરતી ન હતી. એક વર્ષે શ્રાવણ માસની વદ ચોથના પર્વનો દિવસ આવ્યો ત્યારે સાસુએ બોળ ચોથનો વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને નદીએ નાવા જવા તૈયાર થઈ. પછી આણે વહુને કહ્યું કે વહુ, આજે બોળ ચોથ છે, મારા આવતા સુધીમાં કૌલાને ખાંડીને રાંધી રાખજે. વહુએ સાંભળ્યું બધું, પણ એને સમજણ ન પડી કે કયો કૌલો ખાંડીને રાંધવો, કારણ કે કૌલા બે હતા, એક ઘઉંનું ધાન અને બીજો ગાયનો વાછડો. એમની ગાયનો વાછડો એનું નામ કૌલો હતું. અને પછી અક્કલની અધૂરી વહુએ ગાયના વાછડા કૌલાને જ ખાંડીને રાંધવાનું નક્કી કર્યું અને ગમાણમાં જઈને કુમળા વાછડાને વધીરીને ખાંડી નાખ્યો. પછી ચૂલો સળગાવી પાણી ગરમ કરવા મોટું તપેલું મૂક્યું અને વધેરેલા કૌલાને તપેલામાં નાખ્યો. નદીએ સ્નાન કરી સાસુ હરખભેર ઘરે આવી. ત્યાં ચૂલે ચડાયેલા તપેલામાં નજર પડતા સાસુના હોશ ઉડી ગયા. સાસુએ વહુને કહ્યું કે અરે ગાંડી, આ શું કર્યું તે? વહુએ કહ્યું કે તમે જ તો કહ્યું હતું કે કૌલાને ખાંડીને રાંધી રાખજે, એટલે કૌલા વાછરડાને ખાંડીને રાંધ્યો છે. સાસુએ કહ્યું, અરે હું તો ઘઉંનું ધાન કહેતી હતી, આ વાછરડાને નહીં. આખરે લોકોમાં લાજ રાખવાના ડરથી સાસુએ એક મોટા ટોપલામાં તપેલું મૂકી એની ઉપર વસ્ત્ર ટાંકી ટોપલો માથે મૂક્યો અને એ સીધી ગામ બહાર આવેલા ઉકેડે ગઈ. અને ત્યાં કોઈ જોતું નથી ને એની ખાતરી કરીને એ ટોપલામાંથી મરેલા કૌલાને કાઢીને ઉકાડામાં દાટી દીધો. પછી તે હાફડી ફાફડી થતા ઘરે પાછી આવી. વહુ બિચારી તો રડવા જેવી થઈ ગઈ હતી. એણે પોતાની ભૂલ બદલ માફી માગી, પણ સાસુને તો એ વાતની ચિંતા પેઠી કે ગામની વ્રત કરતી સ્ત્રીઓ કૌલાને પૂજવા આવશે ત્યારે શું જવાબ આપીશું. અને તેથી સાસુ વહુ ઘરના કમાળ બંધ કરી અને અંદર બેસી ગયા. થોડી વાર થઈ પછી ગામની બધી સ્ત્રીઓ આ એકરંગી વાછડાનું પૂજન કરવા એમના ઘર આગળ આવી, પણ વાછડો ન જોવામાં આવતા તે ક્યાં છે એ જાણવા બંધ બારણા ખખડાવ્યા, પણ ઘરમાંથી કોઈ બોલ્યું નહીં અને થાકીને તે પાછા વળતા હતા અને ત્યાં જ સામેથી ગાય અને એકરંગી વાછડો દોડતા આવતા જણાય છે. આ તો દેવી ગાય હતી. એને થયું કે મારો વાછડો મરેલી હાલતમાં ઉકેડામાં ડટાયેલો પડ્યો છે, એટલે તે દોડતી ઉકેડે ગઈ અને જોરથી ઉકાડામાં શિંગડું માર્યું અને તરત જ અંદર સરવાળા થવા માંડ્યો. બધી માટી અને કચરો એક બાજુ થઈ ગયા અને વાછડો કૌલો જીવતો જાગતો બહાર નીકળી અને ગાયની આસપાસ ઠીકડા મારવા લાગ્યો. અને પછી એ વાછડાને લઈ અને ગાય પોતાના સ્થાને પાછી આવી. અને બધી સ્ત્રીઓ કહે છે કે વાછડાની ડોકમાં ફૂલનો હાર હોવો જોઈએ, પણ એને બદલે તૂટેલો કાંઠલો એના ગળામાં ભરાયેલો છે. અને જ્યારે વાછડો નજીક આવે છે ત્યારે એના ગળામાંથી કાટલો કાઢીને સ્ત્રીઓએ એને પૂજન કર્યું, ગાયનું પણ પૂજન કરી અને કૌલાને વચ્ચે રાખીને ગાય માતાની ગરબી ગાવા માંડી. અને આ સાંભળીને ઘરમાં પુરાઈ બેઠેલા સાસુ વહુ અચરજ પામ્યા કે વાછડો કૌલો તો મરી ગયો છે અને મારા ઘર આગળ આ ગરબી શેની ગવાય છે? જરૂર કંઈ ચમત્કાર બન્યો હશે. એમ વિચારીને સાસુ વહુ કમાળ ઉકાળીને બધી સ્ત્રીઓ પાસે ગયા અને ઘરમાં બનેલી બધી વાત કરી અને બોળ ચોથના વ્રતના પ્રભાવથી મરેલો કૌલો જીવતો થયો છે એમ જણાવ્યું. અને એ દિવસથી ગામમાં બોળ ચોથના વ્રતનો મહિમા વધી ગયો અને એ દિવસ વ્રત કરનાર દળતા ખાંડતા નથી. હે ગાય માતા, જે તમને પૂજે એનું કલ્યાણ કરજો. તો મિત્રો, આ હતી બોળ ચોથના વ્રતની વાર્તા. મિત્રો, આવી જ વ્રત કથાઓ જાણવા માટે આજે જ અમારી આ ચેનલ A1 ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.